સાઉથમાં ભક્ત અંદાલ થઈ ગયા, સ્ત્રી ભક્ત. અત્યારે આખાય સાઉથમાં ધનુર્માસની શરૂઆત થાય એ ત્યારથી લઈ અને આ મોટા મોટા મંદિરો હોય, તિરુપતિ કે પછી શ્રીરંગનાથ ભગવાનનું મંદિર, એ બધા જ મંદિરમાં આખો ધનુર્માસ એ કીર્તન ભક્તિ અને રાસોત્સવ ઉજવાય. અને ધનુર્માસના અંતે કહેતા કે છેલ્લે દિવસે 13મી તારીખે એ દિવ્ય ગોદા રંગનાથ કલ્યાણ ઉત્સવ ઉજવાય. આ ભક્ત અંદાલ એને પ્રેમથી બધા ત્યાં એ ગોદા કહીને બોલાવે. એમનો જન્મ એ તુલસીના વનમાં થયેલો. કોઈ ખેડૂત હશે અને બરોબર એ ભગવાનના જે તુલસીના હાર બને એ વૃંદાવનમાં એ બરોબર તુલસી ચૂંટવા માટે જતા હશે, ને ત્યાં બરોબર આ નાની એવી બાળકી, એ માળીએ બાળકીને ઉપાડી લીધી અને નામ એનું રાખ્યું ભક્ત અંદાલ. હવે માળીનું કામકાજ તો એવું કે હાર બનાવી અને રોજ એ પૂજારી હોય એને આપી દે અને પછી એ પૂજારી એ ભગવાનને હાર ધરાવે. હવે આ ભક્ત અંદાલ નાનપણથી જ આ ભક્તિ માર્ગમાં મોટા થયેલા, રોજ જોવે એ પોતાના પિતા એ ભગવાન માટે એ હાર લઈને જાય. ધીરે ધીરે બન્યું એવું આ ભક્ત અંદાલ મોટા થયા પણ એના પિતા જે હાર બનાવે ને એ હાર એ સાથે સાથે પોતે પણ બનાવવા લાગે અને પછી પોતે હાર પહેરે. હાર પહેરીને અરીસામાં જોવે કે ભગવાન કેવા લાગશે અને ફળી પાછો એ હાર કાઢી ટોપલામાં પેક કરી અને પૂજારીઓને મારફતે ભગવાનને પહોંચાડે. હવે સહેજે મહિલા હોય એટલે મોટા કેશ હોય હાર કાઢવામાં ને એમાં એકાદો વાળ તો કદાચ ખરે જ. એ ત્યારે વાળ ખરતા ધ્યાનમાં નહોતું લેવાતું પણ આજે વાળ ખર્યો હોય ને તો એ તરત ધ્યાનમાં લેવાય, નવા નવા કોસ્મેટિક વાપરવા મળે. આ ભક્ત અંદાલ એ રોજ આવી રીતે એ પોતે હાર પહેરે ને જોવે, બસ ભક્તિ એવી કે ભગવાનને આ હાર કેવો લાગશે. નહીં આજે એ મહિલાઓ હોય તો પોતાના પતિ માટે પોતે ખરીદી કરવા માટે જાય, શું કામ? તો કે તમે કેવા લાગશો. હાર રોજ મોકલે અને પૂજારીઓએ જોયું કે આમાં એ આટલો મોટો એ વાળ. એક દિવસ, બે દિવસ શંકા ગઈ કે આમાં નક્કી કંઈક બીજું લાગે છે, નહીતર તો ભગવાનના એ હાર પૂજા વિધિ હોય એમાં એ વાળ ચાલે નહીં. એવું કહેવાય છે કે ભોજનમાં વાળ આવી જાય તો એ ગરીબનું ભોજન થઈ જાય. ત્યારે આ તો ભગવાનની સેવા પૂજા રીતિમાં વાળ આવે. તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો કે આ અંદાલ છે રોજ ભગવાનનો હાર પેલા પોતે પહેરી લે છે અને પછી એ હાર ભગવાનને માટે આવે છે. હવે આ તો ભગવાનનો બહુ મોટો અપરાધ કહેવાય. આપણે ફૂલ સૂંઘીને ભગવાનને આપીએ, સંતોને આપીએ, કારણ કે ભગવાનનો દરજ્જો ક્યાં અને ભક્તોનો દરજ્જો ક્યાં? ખ્યાલ આવ્યો, ખૂબ ખીજાણા અને ત્યાંથી હાર આવતા બંધ થઈ ગયા. ના પાડી દીધી કે હવે કાલથી તમારે હાર નથી આપવાના, અમે બીજી વ્યવસ્થા કરી લેશું. પણ હવે ઠાકોરજી એવા ભક્તનું રાખતા હોય ને, એ બીજી જગ્યાએથી હાર આવવાના શરૂ થયા. ઓલો નાનો છોકરો કેમ કંઈ પણ રમકડું આપો ને તોડી નાખે, એમ ભગવાનને હાર પહેરાવે. પણ જ્યાં હાર પહેરાવે થોડી વાર ભગવાન ધારણ કરે અને હાર તૂટી જાય. વળી પાછો બીજે દિવસે પાછો હાર પહેરાવે, પાછો હાર તૂટી જાય, પાછો હાર તૂટી જાય. પછી પૂજારીને સ્વપ્નમાં આવીને ભગવાને કહ્યું
કે અંદાલ જે છે એ જેવી રીતે પોતે હાર પહેરી અને પછી અમને આપે છે ને, એ અમારે એવી જ રીતે હાર ધારણ કરવા છે, અને પછીથી કાયમને માટે આ ભક્તો અંદાલને ત્યાંથી ફરી પાછા એવી રીતે હાર આવવાની શરૂઆત થઈ. તો એ ભક્ત અંદાલની ખુશીમાં એ આ ગોદા રંગનાથ કલ્યાણ ઉત્સવ એ દર ધનુર્માસે ત્યાં ઉજવાય. ગોદા કહેતા કે ભક્ત અંદાલ, રંગનાથ કહેતા કે ભગવાન પોતે, અને કલ્યાણ ઉત્સવ કહેતા કે બંનેનો લગ્ન ઉત્સવ એ આખા એ ધનુર્માસમાં ઉજવાય. બોલો ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.